આખી માનવ જાત માટે ભગવાને આપેલું સૌથી સારામાં સારું વરદાન હોય ને તો શું? માથા દુખાવા. બધાય માટે હું મદદ કીધા એ તો ભાઈ કેવો માણસ, ભાઈ ભાઈ માથા દુખાવો કરી નાખે આપણે, એ પોતે જ માથા દુખાવો હોય કે તમે બીજા. તો માણસ જાત માટે માથાનો દુખાવો એક આશીર્વાદ સમાન છે. બટ ફોર ઇટ there would be many great embarrassment in life. અને આના કારણે જીવનમાં ઘણી અસમજ, embarrassment, મૂંઝવણો થાય છે, ફેલાય છે. ફેક્ચ્યુઅલ, ફેક્ચ્યુઅલ એટલે વાસ્તવિક રીતે, સાચી રીતે જોઈએ તો, ફેક્ચ્યુઅલ સાચી રીતે જોઈએ તો, explanation are not always there palatable or feasible. અને વ્યવહારિક પેચેબલ એટલે સરળતાથી સમજી શકાય તેવું, અને ફેસેબલ એટલે કે વ્યવહાર. અને ઘણી વખત આ જીવનમાં સાચી રીતે જોઈએ તો અસમજ હોય છે, અને ઘણી વખત આવા ખુલાસાઓ જે છે એ વ્યવહારિક હોતા નથી, એને આસાનીથી સમજી શકાતા નથી. આવો તમે એક્સપ્લેન કોઈને સમજાવો તો સમજી શકાતા નથી. ઇન સચ અ સર્કમસ્ટેન્સીસ, સર્કમસ્ટેન્સીસ એટલે સંજોગો, આવા સંજોગોમાં એને એક્સ એઝ અ શોર્ટ ઓફ પાસવર્ડ. આવા સંજોગોમાં તમારે કોઈ એને વસ્તુ સમજાવી છે, તમારે કોઈ ક્યાંક કેવું છે, કેવું છે, કોઈ પ્રપોઝ કરવા નથી જવાનું ભાઈ, પણ તમારે કોઈને કંઈક મિટિંગમાં નથી જવું, સ્કૂલે નથી જવું, કોઈ બીજી બીજી કાર્ય માટે તમારે નથી કરવું, તો આવા સંજોગોમાં માથાનો દુખાવો તમારી માટે આશીર્વાદ સમાન છે, એક વરદાન સમાન છે. સિલ્વર જે છે એનો પાસવર્ડ છે, માથું દુખે છે ભાઈ નહીં આવી શકું, એ આપણે ઘરે બોલો પાછા, આપણે ઘરે માથું દુખે તો પછી ફોન કરો, જેવો ફોન આપે હા 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 પછી બોલે વૈશાખીનો એને બધું ભાઈ માને. તો આવું બને છે, માથાનો દુખાવો એક પાસવર્ડ સમાન છે. આઈ રિમેમ્બર એટ ધ સ્કૂલ, આર કે નારાયણ સર કહે છે કે મને સ્કૂલના દિવસો યાદ છે, ધ વેરી ફર્સ્ટ લેટર રાઇટિંગ લેસન, સૌથી પહેલું પત્ર લેખન હતું, પત્ર લેખન અમને શીખવાયું હતું સ્કૂલની અંદર. આઈ વોઝ ટોટ વોઝ, મને એવું શીખવાડવામાં આવ્યું હતું લેટર રાઇટિંગમાં. રિસ્પેક્ટેડ સર, માનનીય સાહેબ શ્રી, એઝ આઈ એમ સફરિંગ ફ્રોમ હેડેક, I request you to grant me leave. માનનીય સાહેબ શ્રી, હું તમને વિનંતી કરું છું, મારી વિનંતી એટલી છે સાહેબ કે મને માથું દુખે છે, તો grant me leave, મારી રજા તમે મંજૂર કરશો. આવું પત્ર લેખન સ્કૂલમાં આવતી પહેલા શીખવાડવામાં આવ્યું, પત્ર લેખન શીખવાડે આપણે, લેટર રાઇટિંગ કઈ ગુજરાતીમાં પત્ર લેખન કે હિન્દીમાં પત્ર વ્યવહાર કદાચ કહેતા હશે, બહુ પાકો મને ખ્યાલ નથી, અમકો હિન્દી નહીં આવડતા હે, જેટલા આવડતા હે ઉતના મૂળમાં ના હે, તો આવું કઈ કહી છે. આઈ ઓલવેઝ વન્ડર, હું હંમેશા વિચારતો, વોટ મેડ અવર ટીચર સિલેક્ટ હેડેક એન્ડ એક્સક્યુઝ, શું સમજીને અમારા શિક્ષકોએ નમૂના રૂપે પત્રમાં આવો એક્સક્યુઝ તરીકે, બાના તરીકે માથા દુખાવા રાખ્યું હોય છે, હું વિચાર્યું હોય છે. ઇવન ઇન અ સ્પીસીમેન લેટર, અને એ પણ નમૂના રૂપે, સ્પીસીમેન એટલે લેટર નમૂના રૂપે, આઈ થિંક ઇટ વોઝ વેરી મચ ઇન એવરીબડીઝ થોટ્સ યુઝફુલ અલાઈક ટુ પીપલ પીપલ્સ એન્ડ ધેર માસ્ટર. અને ખરેખર ઇટ ઇઝ વેરી યુઝફુલ, દરેક માટે ખૂબ જ ઉપયોગી નીવડે એવો વિચાર છે, થોટફુલ વિચાર છે, યુઝફુલ અલાઈક બધા લોકોને ઉપયોગમાં આવે, તો કેવા કેવા વિદ્યાર્થીઓને અને એ લોકોના શિક્ષકોને મને જ કહે છે ક્લાસમાં આપણે ઘરે નથી કહેતા દુખાવો ઘરે નથી બધું, અને જ્યારે બાજુ દુખે છે ભટ્ટો ધોઈ લો કરી જાય ના કરી મને માથું દો છોકરી સર બહુ માથું દુખે, હકીકતે રાતે ઘોટાણી ન હોય કે ઘોટાણો ન હોય, નીંદર આવતી હોય એટલે માથાનું બારું કરી, માથું ભારે હોય નીંદર આવતી એટલે હું કરે હું છે આપો લે એક કલાક ઘોટાઈ ખૂબ દેખાડ હોય છે બાકી ઘરે જરાક એ મારા બીજા હોય દેખાડ લાગીએ, અહીંયા શિક્ષકો બોલતા વિદ્યાર્થી બોલતા હોય છતાંય
માથું દુખે છે એમ કહીને મોઢે કહે છે કલાક પછી જગાડો એટલું લાલ ચમેટા જેવી થઈ ગયો હા સાહેબ હવે માથું દીધું બધું ક્યાં મને સમજાવે તાર ગુરુ જો તાર વડા છે ને તાર વડા ભરાવું મને તો ખબર હોય ને એટલે બાજુ કહી દઉં આવું એક વસ્તુ પોરસ શિક્ષકો માટે વિદ્યાર્થીઓ માટે પોરસ આપણા માટે અ હેડેક વોઝ અ બૂન બૂન એટલે વરદાન આ બચ્ચા તેને કોઈ વરદાન દે આવો ભગવાન આની આશીર્વાદ દે દે આ આશીર્વાદ સમાન છે વી યુઝ ટુ હેવ અ ડ્રીલ આફ્ટર અવર સ્કૂલ ડ્રીલ એટલે હોમવર્ક કાર્ય કરવું કસરત કરવી હોમવર્ક કરવું અમારે અમારી સ્કૂલ પછી આર્થન આવે વધારે ના કહેવાય અમારી સ્કૂલ પછી અમારે અમારું ગૃહ કાર્ય કરવાનું રહેતું કસરત કરવાની રહેતી હંમેશા કાઉન્સમાં એટલું વિચાર સ્કિલ થિંક ઇઝ અનફેર ટુ અનડિઝાયરેબલ પ્રેક્ટિસ મને હંમેશા એવું જ લાગતું ન ગમતું કાર્ય કરવું પડતું અનડિઝાયરેબલ મારી ઈચ્છા ન હોય તો કાર્ય કરવું પડતું વી ડિસલાઇક ધીસ અવર અમને આ કલાક ગમતી નહીં સ્કૂલ પછી એક કલાક કાર્ય કરવું તમે જરાય નહીં છોકરાઓ તમને જે છે જાગો ગ્રાહક જાગો ડબલા લઈને ભાગો એવી નથી પણ તમે જાગો જાગો વિદ્યાર્થીઓ જાગો હજી સમય છે જલ્દીથી તૈયાર થઈ જાઓ તો અમને ક્લાસમાં ગમતી ઓન ધ ડ્રીલ ગ્રાઉન્ડ ઓલમોસ્ટ ઓલ અપીયર ટુ બી ઇફેક્ટેડ વિથ સ્પ્લિટિંગ હેડેક અને દરેક દિવસોમાં જ્યારે કાર્ય કરવાનું હોય લગભગ બધા વિદ્યાર્થીઓને શું હોય ખબર સાહેબ માનું દુઃખે સાહેબ માનું દુઃખે સાહેબ માનું દુઃખે કામ કરવું ન હોય ગમતું ન હોય લગભગ બધા વિદ્યાર્થીઓને માથા દુખતા હોય સો એન્ડ અવર ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર ટુ એન્ડ એન્ડ ટુ ઇટ માય ક્રીમ વન ડે સાઈડ ડે ડિગ્રી જાહેર કરવું ઘટાડવું એક વસ્તુ બહાના ને રોકવા માટેનું બહાના ઘટાડવા માટેનું એક દિવસ અમારા જે સ્ટોલના જે ઇન્સ્ટ્રક્ટર હતા જે સૂચના દેવા વાળા હતા એને એક દિવસ જાહેર કરી બહુ મસ્તીની વસ્તુ જાહેર કરી ધોઝ કે જેઓ સફરિંગ ફ્રોમ હેડેક વિલ હોલ્ડ અપ ધેર આર્મ્સ જે લોકોને માથા દુખે છે એ લોકો પોતાના હાથ ઊંચા કરે બધાએ હાથ ઊંચા કરે પણ ઇટ રેઝ અવર હોપ્સ આ આપણે તમારે બધાને આશા હતી ભાઈ સાહેબે કીધું કે માથું દુખતો એ હાથ ઊંચા કરે એટલે અરે ભાઈ આપણે આગળ કાર્ય નહીં કરવું હોય બટ એટેક સાહેબ બોલ્યા સાહેબે હતા એને ગુરુ તો ગુરુ હોય ચેલા ચેલા હોય ભાઈ ગુરુ ત્યાં કરો નહીં કરે Since I wish to detain them for some special exercise that will cure their headache. અને આજે હું એવું ઈચ્છું છું ડિટેલ અને રોકવું જે લોકો માથા દુખે છે ને માથા દુખતા બંધ થઈ જશે એની ખાસ પ્રકારની હું એક્સરસાઇઝ કરાવવાનો છું કે જેથી બધાને માથા દુખતા બંધ થઈ જશે નોટ વન લિમિટેડ હિઝ આર્મ એક જ છોકરાએ ઘોઘાએ હાથ ઊંચો કર્યો નહીં એટ વિચ ધ ઇન્સ્ટ્રક્ટર ડિક્લેર અને એ કોઈ હાથ ઊંચો કર્યો ને એ સાહેબે જાહેર કર્યું શું Now all of you take off your coat and get through the usual drill. હાલો એ કે બધા કોટ પોતાનો કોટ કાઢો અને હવે કામ કરો કસરત કરવા બંધ કરજો ઓકે છાતીના કઈને જોતા થતા તો માથા કોઈ દુખતા નથી જે દુખતું હોય એ બોલો અને તમે અલગ કસરત કરાવો પછી નથી દુખતા એ હવે કામ કરો કોટ કાઢી મને બધો કસરત કરવા આઈ એમ ગ્લેડ મને ખુશી છે આ કે નારાયણ સર કહે છે ટુ ફાઇન્ડ ધેટ The class is going to exercise in full strength today. અને મને આનંદ છે કે એ દિવસે બધા લોકોએ full strengthમાં પૂરી તાકાતથી કસરત કરી. જોયું એટલે માથા દુખાવો હતો એ માટે થઈને લોકો કેવા કેવા બહાના કરે છે આપણે ક્લાસમાં પણ આવું ઘણી વખત બનતું હોય તમે ઘરમાં પણ એવું ઘણી વાર સાંભળ્યું હોય છે ઘણી વખત મમ્મી પપ્પા બહાર જવાનું કહેતા હોય ધારો કે એમાં કે પપ્પાને બહાર પણ જવું કહું છે અત્યારે પણ કઈ કદ નહીં પણ મારી કઈ મનું જોઈને આવતા રહીશું તમે આવું જ કરતા હોય આવું જ બોલો
ક્યાં બોલેવાનું બતાવી દે ભાઈ કે આપણે યાદ નથી ઉંમર બહુ માથું દુખે છે અને આટલું આમ પણ તમારી સાથે કરી કે હા મારા તમને માથું દુખે છે હાલ માથું દબાવી દો એ મજા માલિશ નથી હવે જો જો કેવો હતો કે એક ભાઈ છે ને હાલતાના કદાચ કે માથું દુખે છે તો ઓલો બીજો ભાઈ કહે મને તો જયારે માથું દુખે બે ભાઈ વાત કરતા એટલે મને જયારે માથું દુખે તો હું ઘરે જાઉં ઘરે જઈ અને મારી ઘરવાળીને તો એ મસ્તી મને મસાજ કરી દે એવું બધું કરી દે એટલે મને માથું ઉતરી જાય તો બોલો હશે બીજો ભાઈ કોકટા ખેપાની કરો હોય તો એટલે તો ભાગી અત્યારે ઘરે હશે એકચુઅલી એને એને બોલા બાઈક થઈ જવું મસાજ કરવાની મને માથું દુખે ભલે આવું તો મારે બેઠક કરવાનું આ તો ખાલી જો બધો તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો આ સેશન અહીંયા જ પૂરો કરીએ છીએ આગળના સેશનમાં જોશું આજના લાઈવ ટોપિક કહેવા માંગીએ છીએ માથાનો દુખાવા વિશે કેવા વધારાના કટાક્ષ કરે છે તે આપણે જોશું હેન્ડફ્રીના આખો વિડીયો સાંભળવાનો છે વિડીયોને લાઈક કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખો થેન્ક યુ